गुड मॉर्निंग गर्ल्स, वेलकम टू द सब्जेक्ट ऑफ बिजनेस कम्युनिकेशन। वी स्टार्टेड अवर यूनिट नंबर वन। इन यूनिट वन, एज इट इज अबाउट प्रेजेंटेशन स्ट्रैटेजी, वी आर डिस्कसिंग अबाउट द हाउ कैन वी मेक आवर प्रेजेंटेशन इफेक्टिव, एंड इन विच आई हैव गिवन यू सम टिप्स regarding the presentation strategy. We started with the meaning of presentation, like presentation is to present something in front of audience. You have to present your work to keep your audience alive, and for that some tips are really needed that will help you to build your confidence. Tip one that I have given you, like, know your audience. You should be very careful about your audience. Tip two, that is, create a clear and logical structure in which I told you about the logical structure that will be understandable for the audience to help. Suppose if the speaker starts with a story, if the presentation in which introduction is required, then to be given by the presenter properly. In the main part of the presentation, like, talk about your work, what you did and what your main findings were. Even I told you, like, one has to consider each section of 15 to 20 minutes. If you go more than 15 to 20 minutes, then that would not be proper for the audience. Third one, that is, write for your specific readers. Consider shared નોલેજ. આના ઉપર આપણે વાત કરી હતી, તમને જો યાદ હોય તો, કે જ્યારે જ્યારે તમે કોઈ પણ વિષય ઉપર વાત કરો છો, વેન યુ આર પ્રેઝન્ટિંગ સમથિંગ, યુ હેવ ટુ કીપ ધીસ થિંગ ઇન માઇન્ડ, લાઈક યુ શુડ થિંક અબાઉટ ધ એડ વિચ યુ આર યુઝિંગ. ધારો કે તમે કોઈ વિઝ્યુઅલ મટીરિયલ પ્રોવાઈડ કરો છો. Let's start from the beginning. Visual materials, probably in the form of PowerPoint slides, are likely to be a vital part of your presentation. હા, તમે માત્ર ને માત્ર શાબ્દિક જ રજૂઆત કરશો, બરાબર, તો એ ક્લિયર નહીં કરે, બરાબર. એના માટે તમારે એકમ્પનીમેન્ટ્સ જોશે, સપોર્ટિવ હેન્ડ્સ જોશે, એટલે કે તમે ચિત્રો લાવો છો, તમે PPTમાં વિડીયો શેર કરો છો, બતાવો છો, બરાબર, તમે અમુક ઇમેજીસ એવી લઈ આવો છો, રાઈટ. That will be really helping your presentation to make sense from audience point of view. It is crucial to treat the slides as visual support for your audience rather than as a set of notes for you. Only notes are not important, right? Provide some visual material, right? Here I am adding the point, like, provide some visual material. ઘણી વાર એવું બને છે કે પ્રેઝન્ટેશનમાં તમને બિગિનિંગ ઓફ ધ પ્રેઝન્ટેશન, ઘણી વાર કોઈ હેન્ડઆઉટ્સ તમને ડિલિવર કરવામાં આવે, એટલે કે તમને બિંગ એન ઓડિયન્સ ચોપાની આપવામાં આવે, કે જેમાં અમુક વસ્તુઓ લખેલી હોય, કે જેની ઉપર સ્પીકર વાત કરવા જઈ રહ્યા હોય, દેટ વિલ બી રિયલી હેલ્પફુલ ટુ યુ ટુ બિલ્ડ યોર અન્ડરસ્ટેન્ડિંગ. અ ગુડ સ્લાઇડ માઇટ હેવ અરાઉન્ડ 3 ક્લિયર બુલેટ પોઈન્ટ્સ ઓન ઇટ રિટન ઇન નોટ ફોર્મ. ઇફ યુ આર લેસ કોન્ફિડન્ટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ, યુ કેન યુઝ ફુલર સેન્ટેન્સીસ, બટ ડુ નોટ રાઇટ યોર સ્ક્રિપ્ટ આઉટ ઇન ફૂલ ઓન ધ સ્લાઇડ. આખે આખી સ્લાઇડમાં તમારે આખે આખા વાક્યો લખવાના નથી. યુ હેવ ટુ શો યોર નોટ્સ થ્રુ બુલેટ પોઈન્ટ્સ, કે જેના દ્વારા તમે તમારી સ્લાઇડ
ક્લિયરલી સમજાવી શકો કે કયા પોઈન્ટ ઉપર તમે કેટલા સબ પોઈન્ટ્સથી ફોકસ કર્યું છે. એઝ અ જનરલ રૂલ, અવોઇડ રીડિંગ ફ્રોમ યોર સ્લાઇડ્સ. તમારે તમારી રીતે જ બોલવાનું છે. તમે તમારી સ્લાઇડ્સ તો સામેવાળી ઓડિયન્સ માટે લાવ્યા છો. યુ વોન્ટ ધ ઓડિયન્સ ટુ લિસન ટુ યોર ઇન્સ્ટેડ ઓફ રીડિંગ અહેડ. એમાંથી માત્ર ને માત્ર વાંચે જાશો તો તમે તો રીડર તરીકે એની સામે રજૂ થશો. ઇન્સ્ટેડ ઓફ દેટ યુ રાઇટ ઓર યુ સ્પીક ઓન યોર ઓન. ઓલ્સો રિમેમ્બર, ધ ઇન્ટોનેશન કેન બી ફ્લેટન્ડ બાય રીડિંગ એન્ડ યુ ડુ નોટ વોન્ટ ટુ પુટ ધ ઓડિયન્સ ટુ સ્લીપ. હાવેવર, ઇફ યુ નીડ ટુ રિલાય ઓન સમ રિટન ટેક્સ્ટ ટુ એક્સપ્લેન સમ ડિફિકલ્ટ પોઈન્ટ્સ એન્ડ કામ યોર નર્વ્સ, મેક શ્યોર યુ પોઝ એન્ડ લુક એટ ધ ઓડિયન્સ બિટવીન ધીઝ પોઈન્ટ્સ. ઘણીવાર અઘરા પોઈન્ટને સમજવા કે સમજાવવા માટે તમે ફટાફટ વાંચી કે બોલી નથી જતા. ઇટ ડઝન્ટ ફીલ કે યોર ઓડિયન્સ ઇઝ સ્લીપિંગ. ઇન દેટ કેસ વોટ યુ કેન ડૂ ઇઝ, ઇફ યુ નીડ ટુ રિલાય ઓન સમ રિટન ટેક્સ્ટ ટુ એક્સપ્લેન સમ ડિફિકલ્ટ પોઈન્ટ એન્ડ કામ યોર નર્વ્સ. તમને કદાચ એવું લાગે છે કે ક્યારેક કોઈક વખતે તમે કોઈ પોઈન્ટ ભૂલી જશો, તો એ પોઈન્ટ તમે તમારી સ્લાઇડમાં લખી નાખો છો. મેક શ્યોર યુ પોઝ એન્ડ લુક એટ ધ ઓડિયન્સ બિટવીન ધીઝ પોઈન્ટ્સ. અને સાથે સાથે તમે તમારી ઓડિયન્સની સાથે આઈ કોન્ટેક્ટ તો મેન્ટેન કરો જ છો. ધેન ગો બેક ટુ ટોકિંગ એન્ડ નોટ રીડિંગ ધ નેક્સ્ટ સ્લાઇડ. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે તમે ઘણીવાર અઘરા પોઈન્ટ્સ લખેલા હોય, તમે બોલવામાં ભૂલી જતા હો, તો તમે સામે પ્રોજેક્ટરની સામે જોઈ એટલે કે સ્લાઇડ્સ ઉપરથી વાંચી અને તમે સમજાવી પણ શકો. બટ ઇન કેસ ઓફ યોર ફેલિયર ઓફ મેમરી, પણ એ સિવાય તો તમારે ઓડિયન્સની સામે વાત કરી અને નોર્મલી ડિસ્કસ કરવું જોઈએ. વન હેઝ ટુ યુઝ ક્લીન ટેક્સ્ટ, ડાર્કર કલર્ડ ટેક્સ્ટ ઓન લાઇટર કલર્ડ બેકગ્રાઉન્ડ એન્ડ પ્રેઝન્ટિંગ ડેટા એઝ ફિગર્સ ઇન્સ્ટેડ ઓફ કમ્પ્લીટ સેન્ટેન્સીસ રિઝલ્ટ્સ ઇન ઇઝીયર ટુ કોમ્પ્રિહેન્ડ સ્લાઇડ્સ. ઇઝીયર ટુ કોમ્પ્રિહેન્ડ એટલે સરળતાથી સમજી શકાય એવી સ્લાઇડ્સ તમે બનાવો છો ત્યારે તમારે ચોખ્ખા શબ્દોમાં ડાર્ક કલર જ્યારે જ્યારે ઉપયોગમાં લેવાનો છે, જ્યારે લાઇટ કલર બેકગ્રાઉન્ડમાં રાખવાનો છે, ત્યારે તમારે બધા જ અને ખાસ કરીને ડેટા એઝ ફિગર્સ ઇન્સ્ટેડ ઓફ, યુ આર પ્રેઝન્ટિંગ ધ ડેટા ઇન્સ્ટેડ ઓફ ફિગર્સ એન્ડ યુ આર નોટ રાઇટિંગ ધ કમ્પ્લીટ સેન્ટેન્સીસ. બરાબર, બટ વેન એવર ઇટ ઇઝ રિક્વાયર્ડ ધેન ઇવન યુ કેન. આઈડિયલી ધ સ્લાઇડ્સ શુડ ફોકસ ઓન રિલેવન્ટ વિઝ્યુઅલ મટીરિયલ સચ એઝ ડાયાગ્રામ, માઇક્રોસ્કોપ ઇમેજીસ ઓર કેમિકલ સ્ટ્રક્ચર્સ. અ ગુડ ડાયાગ્રામ કેન બી ફાર ઇઝીયર ફોર પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન વર્ડ્સ અલોન. સારા ચિત્રો માણસને ઘણું બધું સમજાવી શકે છે. ડાયાગ્રામથી ઘણી બધી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી શકાય છે. મેક શ્યોર દેટ યુ પોઈન્ટ ટુ ધ સ્લાઇડ્સ એઝ યુ ટોક. જે રીતે તમે સ્લાઇડ્સમાં લખેલું છે એ જ રીતે તમે વાત કરો છો. યુ ટુ બી વેરી કેરફુલ અબાઉટ દેટ. ધીસ વિલ હેલ્પ ધ ઓડિયન્સીસ અટેન્શન ટુ ધ કરેક્ટ પાર્ટ ઓફ ધ સ્લાઇડ એન્ડ કેન કીપ ધેમ એન્ગેજ્ડ વિથ વોટ યુ આર એક્સપ્લેનિંગ. મેક શ્યોર યોર વિઝ્યુઅલ મટીરિયલ્સ આર ઇઝી ટુ રીડ. બરાબર, તમે જે વિઝ્યુઅલ એઇડ્સનો ઉપયોગ કર્યો છે, ચિત્રો છે, વિડીયોઝ છે, ઇમેજીસ છે, સ્કેચીસ છે, ડાયાગ્રામ કે વોટ એવર યુ ટેક ફ્રોમ ફોર વિઝ્યુઅલ મટીરિયલ, દેટ શુડ બી ઇઝીયર ટુ કોમ્પ્રિહેન્ડ. યુઝ ડાર્ક લેટરિંગ ઓન અ પેલ બેકગ્રાઉન્ડ ફોર મેક્સિમમ વિઝિબિલિટી. ડાર્ક લેટર્સ અને બેકગ્રાઉન્ડ તમારું પેલ એટલે આછા કલરનું, ફિક્કા કલરનું, રાઈટ, એન્ડ મેક્સિમમ વિઝિબિલિટી યુ આર એબલ ટુ ક્રિએટ. પેલ લેટરિંગ ઓન અ ડાર્ક બેકગ્રાઉન્ડ કેન બી ડિફિકલ્ટ ટુ રીડ. પેલ લેટરિંગ એટલે આછા શબ્દો અને ડાર્ક બેકગ્રાઉન્ડથી તમે વિઝિબિલિટી ક્લિયર ન કરી શકો. ચૂઝ અ સ્ટેન્ડર્ડ ક્લીન ફોર્મેટ ઓર ફોન્ટ લાઈક એરિયલ ઓર ટાઈમ્સ ન્યુ રોમન એન્ડ મેક શ્યોર દેટ ધ સાઇઝ ઇઝ લાર્જ ઇનફ ટુ બી સીન ફ્રોમ ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ રૂમ. અને સાથે સાથે તમે અક્ષરની સાઇઝ પણ એ પ્રમાણે સેટ કરી શકો. લેઆઉટ ધ ડિઝાઇન, લેઆઉટ દેટ ઇઝ ફોર્મેટ ધ સ્લાઇડ્સ સો દેટ ધ એલિમેન્ટ્સ આર પ્રોપરલી સ્પેસ્ડ. દરેક સ્લાઇડ એકસરખા ફોર્મેટની હોવી જોઈએ. ઇટ ઇઝ બેટર ટુ સ્પ્લીટ અ સ્લાઇડ ઇન ટુ ટુ ઓર થ્રી સેપરેટ સ્લાઇડ્સ ઇન્સ્ટેડ ઓફ ઓવર ફિલિંગ વન સ્લાઇડ.
એક જ સ્લાઇડમાં તમે વધારે પડતું કન્ટેન્ટ બતાવી દો દેન ઇટ વિલ નોટ બી જસ્ટિફાઈંગ યોર કન્ટેન્ટ પ્રોપરલી. યુ નીડ ટુ સેપરેટ ઇટ વેન એવર ઇટ ઇઝ રિક્વાયર્ડ, ધેન યુ શુડ. ઓલધો યોર ટાઈમ ઇઝ લિમિટેડ એન્ડ યોર નંબર ઓફ સ્લાઇડ્સ ઇઝ નોટ ઇનફ, અને ઘણીવાર સમય બહુ જ ઓછો હોય અને તમારી નંબર ઓફ સ્લાઇડ્સ વધારે હોય તો પણ તમારે વ્યવસ્થિત ટાઈમ બિંગ મેનેજ કરવાનો રહે. રિમેમ્બર દેટ યુ આર નોટ રાઇટિંગ અ મેન્યુસ્ક્રિપ્ટ, સો યુ ડુ નોટ હેવ ટુ યુઝ કોમ્પ્લીટ સેન્ટેન્સીસ ઓન યોર સ્લાઇડ્સ વર્બલ. યુ આર નોટ રાઇટિંગ અ મેન્યુસ્ક્રિપ્ટ મીન્સ યુ ડુ નોટ નીડ ટુ ઇન્ક્લુડ એવરીથિંગ. વોટ એવર ઇઝ રિક્વાયર્ડ, વોટ એવર ઇઝ ઇમ્પોર્ટન્ટ, દેટ મસ્ટ બી ઇન્ક્લુડેડ ઇન યોર સ્લાઇડ્સ. નાવ ફોર્થ, ટોક ઇન સ્પોકન ઇંગ્લિશ સ્ટાઇલ, નોટ ઇન રિટન ઇંગ્લિશ સ્ટાઇલ. ધ સ્ટાઇલ ઓફ સ્પોકન ઇંગ્લિશ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ દેટ ઓફ રિટન ઇંગ્લિશ. If you are preparing your script from text in a research paper, you will need to change the slight style of the written phrase into the spoken phrase. Girls, whenever you talk in front of the audience, then the spoken English style is something different. And whenever you write something, then the written English style is something different, right? Here, being a presenter, you have to speak in a proper style and you have to use your spoken English properly. In that case, the style of spoken English is quite different from that of written English. If you are preparing your script from text in a research paper, you will need to change the style of the written phrases into that spoken phrases. The written English we read in research papers often has a very formal style using complex vocabulary, grammatical structures. This level of complexity is possible because readers can take their time in reading papers to understand. The content fully and can look up familiar, unfamiliar words or grammatical phrases as they need it. This is not possible when listening to spoken English, when the audience hears your point once and fleeting. That is why brief text and images on your slides can help convey your message fully. અહીંયા જે વાત કરી છે એ લખવાની પદ્ધતિની છે કે જ્યારે જ્યારે કોઈ રિસર્ચ વર્ક કરતું હોય, રિસર્ચ પેપર લખતું હોય ત્યારે એની સ્ટાઇલ એકદમ ફોર્મલ હોય છે, એ કોમ્પ્લેક્સ હોય છે, અઘરા શબ્દોવાળી હોય છે, ડિફિકલ્ટ વોકેબ્યુલરીનો યુઝ કર્યો હોય છે. પણ તમે જ્યારે ઓડિયન્સ માટે કંઈક તમારે દેખાડવાનું છે, ઇન દેટ કેસ યુ ટુ મેક ધ ટેક્સ્ટ બ્રીફ અલોંગ વિથ ઇમેજીસ. યોર સ્લાઇડ્સ કેન હેલ્પ ટુ કન્વે યોર મેસેજ ફૂલી. રિટન ઇંગ્લિશ ટેન્સ ટુ યુઝ ફ્યુઅર કોન્ટ્રેક્શન્સ, મોર પ્લેસ સેન્ટ્રિક વર્ડ્સ એન્ડ સચ એઝ અબવ ઓર બિલો એન્ડ અ મોર ફોર્મલ ટોન, વેર એઝ સ્પોકન ઇંગ્લિશ યુઝિસ મોર કોન્ટ્રેક્શન્સ, more time centric words such as earlier, later and more casual speech. લખવા અને બોલવાની બંને સ્ટાઇલ અલગ અલગ છે. જ્યારે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો ત્યારે બોલતી વખતે પણ શબ્દો છે એનો ઉપયોગ તમારે કાળજીથી રાખવો પડે. You can learn about the characteristics of written English versus okay, this is what you require. That style of spoken English is quite different from that of written English. If you are preparing your script for text in research paper, you will need to change your style in the written manner while preparing for presentation your text
और content should be brief and different than of writing style. Here also you can add some things like written English we read in research paper / presentation often has a very formal style using complex vocabulary and grammatical structures. These level of complexity is possible because readers can take their time in reading papers, presentations to understand the content fully and can look up unfamiliar words and grammatical phrases as needed. Okay. So this was about related to the style. Now next is about related to your practice. You have to practice your presentation and practice again. You have to practice your presentation. These I am keeping in brackets, so public speaking is the part of presentations and that most people dread. Public speaking is the part of presentations. Public speaking એ સૌથી અગત્યનું અને પ્રેઝન્ટેશનમાં કે લોકોની સમક્ષ રજૂ કરવું એ સૌથી વધારે લોકો માટે ડ્રેડફુલ હોય છે, એટલે ભયજનક હોય છે. ડ્રેડ એટલે બીક લાગે છે. યુઝવલી પીપલ ફીલ ફિયર ઇન કેસ ઓફ પબ્લિક સ્પીકિંગ, ઓલધો ઇટ માઇટ નોટ બી પોસિબલ ટુ ગેટ ઓવર યોર નર્વ્સ કમ્પ્લીટલી. તમે તમારી નર્વ સિસ્ટમ ઉપર કાબૂ પણ ન કરી શકો. ઘણીવાર એટલા બધા હેપતાઈ જાઓ, ગભરાઈ જાઓ, પરસેવે રેબઝેબ થઈ જાઓ. Isn't it that you feel fear so much? Good preparation and practice will give you confidence. તમારી તૈયારી સારી હશે, તમારો કન્ટેન્ટ સારો હશે તો તમે ચોક્કસથી એ વસ્તુ સારા સારી આપી શકશો. Most confident speakers do not do lots of preparation and use notes well. સારા સ્પીકર્સ હોય એની પાસે સારું બેકઅપ હોય, સારી ઇન્ફોર્મેશન હોય, સારા એક્ઝામ્પલ્સ હોય કે જેનો ઉપયોગ કરી અને એ સૌથી વધારે સરસ રજૂ કરી શકે, એની નોટ્સથી પણ લોકોને ઉપયોગ મળી શકે, માં આવી શકે. આફ્ટર યુ હેવ રિટન યોર સ્ક્રિપ્ટ પ્રેક્ટિસ એન્ડ લર્ન ઇઝ નોટ સો દેટ યુ લર્ન ટુ સે ઇટ બાય રૂટ બટ સો દેટ ઇટ વિલ બીકમ ઇઝીયર ટુ રિમેમ્બર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ સે. The links between the points to maintain the flow of your story and the words and phrases that express your points clearly. After you have written your script, practice and learn it. Not because of your practice, but you learn to say it with proper manner. So that it will become easier to remember the important points to say, and that would be the link of the points that will flow your story, and the words and phrases which you have expressed that will make your point clear.
One way that we at think science can help you with this through our audio recording service, in which a native speaker records your script at your chosen speed. Native speed slightly slower or considerably slower in a native speed kevay dheeme dheeme tame vanchan karo e. You can then use the recording to practice pronunciation, intonation and pacing. Yes, you can use the recording to practice pronunciation. Tamare practice karvi hoy to sauthi saras rasto e che ke tame tamara avaj ne record kari shako. એમાં તમારા પ્રોનાઉન્સીએશન ચેક કરો, ઇન્ટોનેશન એટલે ઉચ્ચાર કેવા આવે છે એ ચેક કરો, અવાજનો આરોહ અવરોહ, પેસિંગ એટલે ગતિ, પેસ એટલે ગતિ. યુ કેન મેઝર એવરીથિંગ, યુ કેન હેવ અ પ્રેક્ટિસ ઓફ એવરીથિંગ. યુ કાન આર યુ સ્કીપિંગ ઓર આર યુ એબલ ટુ ગેધર ઓર યોર માઇન્ડ ઇઝ એબલ ટુ મેમરાઇઝ એવરીથિંગ ટુગેધર ઓર એલ્સ યુ હેવ ટુ ગો વિથ ધ કન્ટેન્ટ ઓન ધ સ્લાઇડ દેટ યુ આર હેવિંગ. Again, if possible, try to avoid reading directly from your slides or script. ફરીથી એવું કીધું છે કે સ્લાઇડમાંથી વાંચવાનું ટાળો. વન્સ યુ નો યોર સ્ક્રિપ્ટ, યુ કેન મેક અ સિમ્પલ સેટ ઓફ નોટ્સ ટુ જોગ યોર મેમરી, ટુ ફિટ ઇન ટુ યોર મેમરી. એ નાનીકડી એવી તમે નોટ બનાવી શકો કે જેમાં તમે બધા પોઈન્ટ્સ છે, ઇન શોર્ટ લખી અને યાદ કરી શકો. ઇફ યુ આર સ્પીકિંગ ઇન્સ્ટેડ ઓફ જસ્ટ રીડિંગ, યુ કેન બેટર એન્ગેજ વિથ યોર ઓડિયન્સ એન્ડ કેપ્ચર ધેર અટેન્શન. તમે ઓડિયન્સને સૌથી વધારે કેપ્ચર ક્યારે કરી શકો કે વેન યુ આર સ્પીકિંગ એન્ડ દે આર લુકિંગ એટ યુ. લીવ યોર સેલ્ફ એડિક્વેટ ટાઈમ ટુ પ્રેક્ટિસ યોર પ્રેઝન્ટેશન. પૂરતા સમય ફાળવો કે જેથી કરીને તમારી નોટ્સ અને સ્લાઇડ્સ બરાબર બની શકે. Check your timing, remembering that you might speak a little faster if you are nervous. જો તમે નર્વસ છો તો પણ તમે ઝડપથી બોલવા માંડો છો, એટલે તમારી સ્પીડને તપાસો. And that you will need to account for changing slides and pointing at visual material. As you rehearse, you will probably notice some words that are awkward to say. ઘણી વાર એવું બને છે કે તમે તમારા ઓકવર્ડ વર્ડનું પ્રોનાઉન્સીએશન કે જે તમારી સ્પીચને બગાડે છે એ પણ તમે ચેક કરી શકો. પર્ટિક્યુલરલી ઇફ ઇંગ્લિશ ઇઝ નોટ યોર ફર્સ્ટ લેંગ્વેજ, ચેક ધ પ્રોનાઉન્સીએશન વિથ ધ પ્રોપર સ્ટ્રેટેજીસ. ઓર એલ્સ યુ કેન ટેક અ હેલ્પ ઓફ such websites, online dictionaries or native speakers, and then practice to avoid stumbling and putting yourself off during the presentation. જેથી કરીને આ બધી જ વસ્તુઓની હેલ્પ લઈ અને તમે તમારા પ્રેઝન્ટેશનને સચોટ બનાવી શકો કે જેથી કરીને તમે બિલકુલ તમારા પ્રેઝન્ટેશનમાં કોઈ પણ પ્રકારની ભૂલો ન કરો. પ્રેક્ટિસ કેન હેલ્પ યુ ફીલ મોર કમ્ફર્ટેબલ વિથ યોર મટીરિયલ એન્ડ મોર કોન્ફિડન્ટ ટુ પ્રેઝન્ટ ટુ ઇટ ટુ અધર્સ. હેલ્પ કરી શકે છે, તમને વધારે કોન્ફિડન્ટ બનાવી શકે છે, કમ્ફર્ટેબલી તમે ડિલિવર કરી શકો છો, રાઈટ? એન્ડ યુ કેન પુટ યોર ગુડ ઇમ્પ્રેશન ઓવર ધી ઓડિયન્સ. કન્ક્લુડિંગ રિમાર્ક્સ. રિમેમ્બર ધ ઇમ્પોર્ટન્સ ઓફ નોઈંગ યોર ઓડિયન્સ, ગિવિંગ યોર સેલ્ફ ટાઈમ ટુ પ્રિપેર થરલી એન્ડ સ્ટ્રક્ચરિંગ યોર ટોક અપ્રોપ્રિએટલી. દેન ડોન્ટ પેનિક, યુ વિલ ગેટ expected result. I hope that these tips will help you to prepare your English presentations with confidence, and that will help you to build your personality. Here, girls, from my side, our first question of the first unit is done. I repeat, this is about the effective presentation strategy, in which I have given you tips
ફર્સ્ટ વી સ્ટડીડ અબાઉટ યુ શુડ નો યોર ઓડિયન્સ. આમાં દરેક પોઈન્ટમાં જેટલો કન્ટેન્ટ આપ્યો છે એ કમ્પલસરીલી તમારે લખવો જરૂરી નથી. યુ કેન રીડ, રિમેમ્બર એન્ડ રાઇટ એઝ મચ એઝ યુ કેન. શક્ય હોય એટલું વધારે તમે લખી શકો જેથી મેં કન્ટેન્ટ તમને પૂરતો આપ્યો છે, રાઈટ? ધીસ મચ કન્ટેન્ટ ઇઝ ઇનફ ફોર ધ આન્સર. પછી આપણે વાત કરી ક્રિએટ અ ક્લિયર એન્ડ લોજિકલ સ્ટ્રક્ચર. પછી આપણે વાત કરી પ્રોવાઈડ સમ વિઝ્યુઅલ મટીરિયલ. પછી આપણે વાત કરી સ્ટાઇલની, રાઇટિંગ સ્ટાઇલ શુડ બી પ્રોપર એઝ પર ધ સ્પોકન ઇંગ્લિશ, નોટ ફોર ધ રિટન ઇંગ્લિશ. પછી આપણે વાત કરી પ્રેક્ટિસ વિલ ગીવ યુ કોન્ફિડન્સ, રાઇટ? એન્ડ દેન આફ્ટર આઈ કન્ક્લુડેડ ધ ક્વેશ્ચન. સો હિયર બાય ફ્રોમ માય સાઈડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડન. વિલ કન્ટિન્યુ વિથ ધ ક્વોલિટીઝ ઓફ અ ગુડ પ્રેઝન્ટેશન ઓન ટુમોરો. થેન્ક યુ વેરી મચ ગર્લ્સ એન્ડ હેવ અ નાઇસ ડે.